નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હિન્દ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ ગાલા વિજ્ઞાન ટેકનોલોજીનો પ્રયોગ ચાર બરાબર પ્રયોગ પુથીનો પ્રયોગ ચાર ધોરણ નવ હવે આ પ્રયોગનો હેતુ છે કે મીઠું ખાંડ અને ફટાકડીના સાચા દ્રાવણો બનાવવા માટી ચોકનો ભૂકોને ઝીણી રેતીના પાણીમાં નિલંબિત દ્રાવણો બનાવવા ત્રીજું છે સ્ટાર્ચ ઇંડાની જરદી અને દૂધના પાણીમાં કલીલ દ્રાવણો બનાવવા તૈયાર કરેલા સાચા દ્રાવણો નિલંબિત દ્રાવણો અને કલીલ દ્રાવણો વચ્ચેનો ભેદ નીચેના ગુણધર્મોના આધારે પરખવો પહેલું પારદર્શકતા બીજું સ્થાયત્વ અને ત્રીજું ગાળણ ક્ષમતા આ વિડીયોને શરૂ કરતા પહેલા વિદ્યાર્થી મિત્રો જો તમે ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું ઘંટ બટન દબાવી દેજો અને જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો જોઈએ આ પ્રયોગના સાધનો માત્ર બીકર જ લેવાનું છે પદાર્થો મીઠાનું દ્રાવણ માટીનું પાણીમાં દ્રાવણ સ્ટાર્ચનું પાણીમાં દ્રાવણ બરાબર હવે આકૃતિ અહીંયા આપેલી છે આની અંદર મીઠાનું દ્રાવણ છે સાચું દ્રાવણ બીકર છે આ આ છે માટીનું પાણીમાં મિશ્રણ એટલે કે નિલંબિત દ્રાવણ બરાબર અને આ છે સ્ટાર્ચનું પાણીમાં મિશ્રણ એટલે કલીલ દ્રાવણ હવે આ રીતે જ તમારી અહીંયા નીચે આકૃતિ દોરી દેવાની છે વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ પ્રયોગની પદ્ધતિ બરાબર તો ત્રણ બીકર લઈ દરેકમાં પચાસ એમ એલ પાણી ભરો એક બીકરમાં મીઠું બીજા બીકરમાં ખાંડ અને ત્રીજા બીકરમાં ફટાકડી ઉમેરી તેમને સતત હલાવો આ ત્રણેય બીકરમાં મળતા દ્રાવણો સાચા દ્રાવણો છે બીજા ત્રણ બીકર લઈ દરેકમાં પચાસ એમ પાણી ભરો એક બીકરમાં માટી બીજા બીકરમાં ચોકનો ભૂકો અને ત્રીજા બીકરમાં ઝીણી રેતી નાખી તેમને થોડી વાર સુધી બરાબર હલાવો આ રીતે મળતા મિશ્રણો નિલંબિત દ્રાવણ કહેવાય છે નિલંબિત દ્રાવણ એટલે આજે અહીંયા આપેલું છે નિલંબિત દ્રાવણ બરાબર એના પછીનું અવલોકન જોઈએ કે બીજા ત્રણ બીકરમાં લઈ દરેકમાં પચાસ એમએલ પાણી ભરો એક બીકરમાં સ્ટાર્ચ બીજા બીકરમાં ઈંડાની જરદી અને ત્રીજા બીકરમાં દૂધ નાખી તેમને થોડી સુધી બરાબર હલાવો આ રીતે મળતા મિશ્રણો કલીલ દ્રાવણો છે જેથી જન્મનું બીકર હતું એ પારદર્શકતાની પરખ હવે સાચા દ્રાવણો નિલંબિત દ્રાવણો અને કલીલ દ્રાવણોની આરપાર જોઈ શકાય છે કે નહીં તે તપાસી અથવા ટોર્ચમાંથી પ્રકાશના કિરણો બીકરમાં દ્રાવણમાંથી પસાર કરી તેમની પારદર્શકતા નક્કી કરો એટલે કે ટોર્ચ આવે એનો પ્રકાશ બીકર ઉપર નાખી સામે કેવી પ્રકારનું પારદર્શકતા નીકળે છે તે ઉપર તમારે નક્કી કરવાનું છે એના પ્રકાશના કિરણો ઉપર સ્થાયિત્વની પરખ એટલે કે દરેક પ્રકારના દ્રાવણોને થોડો સમય સ્થિર મૂકી રાખો પાત્રના તળીય પદાર્થ એકત્રિત થાય છે કે નહીં તે તપાસી તેમના સ્થાયિત્વ નક્કી કરો બરાબર હવે ગાળણ ક્ષમતાની પરખ કેવી રીતે કરવાની તો કે દરેક પ્રકારના દ્રાવણોને ફિલ્ટર પેપરથી ગાળીને તેમની ગાળણ ક્ષમતા નક્કી કરો તો વિદ્યાર્થી મિત્રો અવલોકન કોષ્ટક અને નિર્ણય આપણે આ પ્રયોગનો નથી શોધી શક્યા તો હવે પછી આપણે ડાયરેક્ટ જ્ઞાન ચકાસણી જોઈશું જ્ઞાન ચકાસણીમાં જોઈએ તો કે એક નીચેના દરેક પ્રશ્નને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો તો એમાં પહેલું છે સાચા દ્રાવણમાં કણોનો વ્યાસ કેટલા માપથી વધુ ના હોવો જોઈએ તો એનો જવાબ આવશે સી સી છે એક એન બરાબર બીજું છે સેવિંગ ક્રીમ એ શેનું મિશ્રણ છે તો એ પ્રવાહીમાં વાયુ ત્રીજું કાર્બન ડાયોક્સાઇડના ઘન સ્વરૂપને શું કહે છે તો બી સૂકો બરફ ચોથું સાઈ શું છે તો કલીલ દ્રાવણ એ બરાબર પાંચમું દિવેલ અને પાણીના મિશ્રણના ઘટકો સાના વડે છૂટા પાડી શકાય છે તો એ ભિન્નકારી ગળણે વડે એના પછી જોડકા જોડવાના છે આયોડિન પ્લસ આલ્કોહોલ તો એ દ્રાવ્ય ઘન વત્તા દ્રાવક પ્રવાહી બરાબર દ્રાવ્ય વત્તા દ્રાવક આવશે એટલે કે પહેલાંનું સી સોડા વોટર તો સોડા વોટરનું અહીંયા આવશે દ્રાવ્ય વત્તા દ્રાવક એના પછી છે હવા તો હવાનું આવશે દ્રાવ્ય વત્તા દ્રાવક વાયુ બરાબર દ્રાવ્ય વાયુ અને દ્રાવક વાયુ એના પછી પિત્તળ છે તો પિત્તળનું આવશે દ્રાવ્ય ઘન વત્તા દ્રાવ્ય ઘન એના પછી જોઈએ વેખ્યાઓ તો મિત્રો અહીંયા ઘનતાની વ્યાખ્યા બાકી છે જે તમે શોધી લેશો મિત્રો ખોટી લખીને મને કોઈ અહીંયા તમને નુકસાન પહોંચાડવા નથી માંગતો જેથી કરીને તમે જાતે જ શોધી લેશો એવી આશા રાખું છો અથવા તમારા શિક્ષક શ્રીને પૂછી લેજો બીજું છે ગલનબિંદુ એક ગલનબિંદુની વ્યાખ્યા કે એક વાતાવરણીય દબાણ હેઠળ ઘન પદાર્થ પીગળીને પ્રવાહીમાં પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થાય છે તે તાપમાનને પદાર્થનું ગલનબિંદુ કહે છે એના પછી ઉદ્વપાતન તો કે પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થયા વિના ઘન અવસ્થામાંથી સીધે સીધું વાયુ અવસ્થામાં રૂપાંતર થવાની આ પ્રક્રિયાને ઉદ્વપાતન કહે છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ સાથે આપણો પ્રયોગ નંબર ચાર પૂરો થાય છે જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં આપેલું ઘંટ બટન દબાવી દેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત